नमस्कार, उज्जवल भारत न्यूज में आपका स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज में आपका स्वागत है। आज दक्षिण गुजरात वलसाड जिले के भाजप के कार्यालय में हमारे उज्जवल भारत न्यूज टीम की ओर से हमारे ब्यूरो चीफ मनोज पटेल जी, साथ में संवाददाता सीमा भट्टाचार्य वहां पे मौजूद थे, कैमरामैन पवन सिसोदिया के साथ। वहां पर आज हमारे विधायक भरत भाई पटेल से मुलाकात हुई और हमने आज कांठा विस्तार, जो कोस्टल एरिया है, हमारे देश में लगभग 10 राज्य ऐसे हैं जो कोस्टल एरिया लगता है और उसी में गुजरात सबसे लंबा दरियाई मार्ग है, 1609 किलोमीटर लगभग दरियाई मार्ग का है। और इसी विस्तार में टंडेल जाति के लोग, कोड़ी पटेल जाति के लोग जो मछुआरे हैं वो रहते हैं और इन्हीं के बच्चों के लिए, बच्चों के भविष्य के लिए भाजपा सरकार ने एक बहुत ही अच्छा सोचा है, विचार विमर्श किया है। आइए सुनते हैं वो क्या विचार विमर्श है, वो क्या विकास, उनके विकास के लिए, उनके भविष्य के विकास के लिए क्या सोचा है हमारे सरकार ने, जानते हैं हमारे वलसाड़ के विधायक भरत भाई पटेल के शब्दों में। उज्जवल भारत न्यूज़, देश की प्रखर आवाज़। घर पर रहिए, सुरक्षित रहिए। संवाददाता सीमा भट्टाचार्य के साथ, ब्यूरो चीफ मनोज पटेल के साथ, कैमरामैन एडिटर पवन सिसोदिया, धन्यवाद। नमस्कार, उज्जवल भारत न्यूज में आपका स्वागत है। जैसे हम जानते हैं हमारे देश में कुल 10 राज्य ऐसे हैं जिसपे कोस्ट लाइन या दरियाई मार्ग वहाँ पे लगा हुआ है। जैसे कि हमारे पश्चिम भारत में जो है गोवा, गुजरात और महाराष्ट्र, वैसे ही दक्षिण में 5 राज्य हैं और पूर्व में 2 राज्य है, ओडिशा, पश्चिम बंगाल, कुल मिला के हमारे पास। लेकिन सबसे ज्यादा लंबा कोस्ट लाइन जो है वो हमारे गुजरात का है। लगभग 1609 किलोमीटर लंबा हमारे पास कोस्ट लाइन है और ये हम चाहते हैं कि यहाँ के जो फिशरमैन, जो माछीमार लोग हैं, जो मछेरे हैं, जो तो वो ये चाहते हैं कि उनके बच्चों के लिए जो नेवल एकेडमी बनाना चाहिए। हर 100 किलोमीटर दायरे में अगर एक नेवल एकेडमी बना सकते हैं और सरकार अगर उसमें मदद करती है तो आइए जानते हैं उसी संदर्भ में कि हमारे विधायक भरत भाई पटेल क्या कहना चाहते हैं, उसमें क्या रूपरेखा रखा गया है और भविष्य में क्या रखा जाएगा रूपरेखा, आइए पूरा विस्तार वो जान लेते हैं। भरत भाई, તમારી વાત સાચી છે, 1600 કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર આપણા ગુજરાતમાં છે, સાથે સાથે આપણા વલસાડ જિલ્લાની વાત કરું તો વલસાડનો પણ લગભગ 16 કિલોમીટર તો મારા વિસ્તારમાં કાંઠા વિસ્તાર છે, એટલે માછીમારની વસ્તી ઘણી બધી છે, એટલે આ માંગણી છે જ, અમને ધ્યાન જ છે આ એકેડમી જે ટ્રેનિંગ સેન્ટર જે અમે અમારા પ્રમુખશ્રીએ કહી તેમ મગોર ડુંગરીમાં એની જમીન બાબતમાં બી અમે અભ્યાસ કર્યો છે, સાંસદ લેવલે, ધારાસભ્ય લેવલે, હમણાં વહીવટતંત્ર લેવલે અમે જે તે વિભાગમાં આની રજૂઆત કરી છે, પણ આ પ્રશ્ન કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો છે, એટલે અમે એ પ્રમાણે જે પ્રમાણે રજૂઆત બધી જ કરી છે અને અમને પૂરી શ્રદ્ધા છે, દ્વારાને એ વિસ્તાર માટે મંજૂરી મળી રહી છે, પણ આ બાજુ બી મળશે અમને પૂરી શ્રદ્ધા છે, કેમકે તમારે કઈ માછીમારોને ટ્રેનિંગ માટે જે એમાંથી ડેવલપમેન્ટ થાય છે એ માટે આ ખૂબ જરૂરી છે, અમે એના પર પ્રાયોરિટી આપતા છીએ। ગુજરાતમાં જે 1609 કિલોમીટરનો જે વિસ્તાર કાંઠા વિસ્તાર છે ને, એ દેશમાં સૌથી લાંબા વિસ્તાર છે અને એમાં જો દરેક 100 કિલોમીટરના દાયરામાં જો આપણે એકેડેમી બનાવી દેવામાં આવે ને તો આપણા જ ગુજરાતના બાળકો કઈ કે ડિફેન્સમાં નહીં જવા કરે, ડિફેન્સમાં જે નહીં જવા કરે, આર્મી છે, ભૂમિદળ છે, બરાબર, અને નૌકા દળ છે અને જે શિપ છે અને એના સિવાય જે એરફોર્સ છે એમાં ગુજરાતના બાળકો કેમ ભાગ નહીં લેવા કરે, કેમ જવા નહીં કરે, એ જે આ એક કાળો એક ભાગ છે ને એ નીકળી જશે, એટલે આપણે સરકાર જો એમાં જો સહાય આપે અને આપણા રાજ્યના કાંઠા વિસ્તારના લોકો ઓલરેડી એનો ડીએનએમાં જ હોય છે, તરણ સ્વિમિંગ જે હોય એને શીખવાડવું નહીં પડશે, એ લોકો ઓલરેડી જન્મથી ટ્રેન્ડ હોય છે, એને થોડું ગાઈડ કરવું પડશે અને જે ગુજરાતીમાંથી જે ઇંગ્લિશ બોલવામાં કે હિન્દી સ્પષ્ટતામાં હોવી જોઈએ એ થોડું ટ્રેન કરવામાં આવશે ને તો લગભગ આપણા ગુજરાતના બાળકો સૌથી શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ બની જશે નેહલ એકેડેમીમાં, એવું આપણા ધારણા છે, તો એના વિસ્તારમાં તમે થોડું કહી દો। તમારી વાત સાચી છે, આ માછીમારોમાં એટલું ટેલેન્ટ છે, કેમકે આ જે યંગ જનરેશન જે છે શીપમાં જાય છે, બીજું આઉટ ઓફ કન્ટ્રી જાય છે, એટલા બધા ટેલેન્ટ છોકરાઓ છે, આ બધાને ટ્રેનિંગ મળવી જરૂરી છે, એ ધ્યાનમાં લઈને જ અમે આગળ વધી રહ્યા છે, ને તમે કહી તેમ 1600 કિલોમીટરમાં જેમ આગળ બીજા ડિસ્ટ્રિક્ટમાં જે રીતે છે તે રીતે આપણા જિલ્લામાં 100% અમે લાવીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી, અને લોકોને આ બાબતમાં બધા જ માછીમારો જાણકાર છે, જાણે છે કે અમે આ બાબતમાં પ્રયત્ન કરી રહ્યા છે, એટલે આવનારા દિવસોમાં એ ચોક્કસ મળશે। તમે બી જરા બોલ્યો,
આ વિસ્તારમાં જે 1600 કિલોમીટર આપણો કાંઠા વિસ્તાર છે આપણા ગુજરાતનો, તો એના સંદર્ભમાં ટંડેલોના જે છે માછીમારો, ટંડેલ સિવાય બી કોળી પટેલ બી આવે છે, માછીમારો આવી જાય છે. તો માછીમારોના જે બાળકો એ લોકો ઓલરેડી જન્મથી વેલ ટ્રેન્ડ હોય છે તરણમાં, તો એ લોકોના માટે એ લોકોના વિકાસ માટે કે એ લોકોને બી શિક્ષા મળે, સારી શિક્ષા મળે, અને એ લોકો બીજા પ્રાઇવેટ કંપનીમાં જઈને નોકરી ના કરે, નેવલનું મર્ચન્ટ નેવીનું, અને બહારના દેશોમાં ના જઈને આપણા દેશમાં જ એ લોકો વિકાસ કરે, આ પ્રદેશનું નામ હજુ બનાવે, એના માટે તમે શું કહેવા માંગો? હું પણ કાંઠા વિસ્તારના છું. મારા ગામથી લગભગ 100 જેટલા છોકરા સીખમાં જાય છે, અને એ લોકો ટ્રેનિંગ કરવા માટે મોટે ભાગે મુંબઈ જાય. એને તમે જે તમારા માધ્યમથી હું બી કેમ કે એ એકેડેમી આપણા ગુજરાતમાં નહીં પણ આપણા વિસ્તારમાં હોવી જોઈએ. એના માટે ભરતભાઈએ કીધું તેમ સાંસદ લેવલ અને એટલે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના લેવલે આ વાત થતી છે, અને એની જમીન માટે એની આખું સર્વે તૈયાર છે. એટલે થોડાક સમય લાગશે પણ આ પ્રશ્નનો હલ થઈ જશે, ઉકેલ આવી જશે. ધન્યવાદ, બહુત હી બઢિયા બાત કરી હે. કાંઠા વિસ્તારમાં તો હમારે દેશ કા સબસે લંબા કોસ્ટ લાઇન એરિયા 1609 કિલોમીટર ગુજરાત કા રાજ્ય લગતા હૈ, ઓર યહાં પે કાફી બચ્ચે એસે હૈ બહુત ટેલેન્ટેડ હૈ, ક્યોંકિ જન્મ સે ડીએનએ મે ઉનકે સ્વિમિંગ ઉનકે અંદર કૂટ કૂટ કે ભરા હુઆ હૈ, ઓર ઇસી વિસ્તાર કે લિયે ઇસી યહાં કે જો બચ્ચે વિદ્યાર્થી હૈ વો ચાહતે હૈ કે ઉનકે લિયે એક અચ્છા ખાસા એકેડેમી ખોલા જાય. ઉજ્જવલ ભારત દેશ કી પ્રખર આવાજ, ઘર પે રહીએ, સુરક્ષિત રહીએ. વલસાડ સે સીમા ભટ્ટાચાર્ય, બ્યુરો ચીફ મનોજ પટેલ કે સાથ, કેમેરામેન પવન સિસોદિયા કે સાથ.